શું કહેશો આપ રૂઝાનજી? તમે બહુ સરસ બોલ્યા બલાત્કાર પર, રાજકીય બલાત્કાર સાહેબ, કારણ કે આ જ તમાશો અમે 2012 માં બી નિર્ભયા માટે રેપ કેપિટલ હતું ને અમે બી બોલ્યા છીએ, મિસ્ટર મોદી ને અમે પોતે બી બોલ્યા છે કે આ રેપ કેપિટલ જે રીતે ધડાધડ રેપ થતા હતા, ઇનફેક્ટ એડવાઇઝરીઓ ગઈ હતી, તમને ખબર હોય તો કે એડવાઇઝરીઓ ગઈ હતી કે ભાઈ આ દિલ્હી જાઓ તો આટલું ધ્યાન રાખજો આ, એટલે ને એને ઓબ્વિયસલી, એટલે મને હજી યાદ છે કોઈક નેતા એવું બી કહેલું કે આપણું ટુરિઝમ ઓછું થઈ ગયું, ગોવા માટે કે કોઈક નેતા એ બી કહેલું, મને એ બી યાદ છે કે ભાઈ તમે આટલું બોલો છો તો આપણું ટુરિઝમ ઓછું થઈ જાય. એ વખતે પોઈન્ટ એ હતો કે એ વખતે બીજેપી ઓપોઝિશનમાં બેઠી, રાઈટ, અને અમે બી એટલે એઝ અ ધીસ થિંગ એઝ અ વુમેન ધીસ થિંગ કે અમે જે બહેનોનું હું એક્ટિવિસ્ટ નથી, એઝ અ ધીસ થિંગ કે બહેનો માટે મારે જે કામ કરું છે સત્ય છે કે ભાઈ બહેનોનું સારું, એટલે બહેનો જોડે રેપ થાય છે. આજની તારીખમાં બી સાહેબ, આજે આપણા ગુજરાતની જ વાત કરું તો એક દિવસમાં એક રેપ ને 3 મોલેસ્ટેશન ગુજરાતમાં થાય છે. એટલે આપણે શું કહેવાય, આપણો વિકાસ થયો છે, આપણો આવો વિકાસ થયો છે, આવો વિકાસ અમને નહીં જોઈતો ભાઈ, અમને અમારી બહેનો બચે એના માટે. હવે કમિંગ બેક ટુ ધીટ, હવે કમિંગ બેક ટુ ધ પોઈન્ટ કે બધા જ નેતાઓ, હું એકની વાત કરું કારણ કે અત્યારે એક એડીઆર નો રિપોર્ટ આપી દઉં તમને કે 43% અત્યારે જે ચૂંટાયા છે આપણા લોકસભામાં એમપીઓ, એમાંથી 43% હેવ ચાર્જીસ અગેન્સ્ટ, ને જેમાંથી 29% હેવ એ ચાર્જીસ કે લાઈક મર્ડર, એટેમ્પ્ટ ટુ મર્ડર, રેપ, સેક્સ્યુઅલ એટલે બહેનોનું હેરેસમેન્ટ, આ બધું. એટલે અને એમાંથી હવે બીજો આંકડો આપી દઉં કે મારી પાસે એપ્રોક્સ છે, એક્ઝેક્ટ નથી, પણ બીજેપી ના લે છે કે એની પાસે 9 થી 10 એમએલએ છે, પછી કોંગ્રેસના 6-7 છે, બી કહી દઉં એવું નથી કે બીજેપી ને એકલા, કોંગ્રેસના 6-7 છે, બીજેપીના 9 થી 10 એમએલએ છે જેના પર રેપના કેસીસ ચાલી રહ્યા છે. એટલે હું આ બધું કેમ બોલી રહી છું, એટલા માટે બોલું કે બધામાં બહેનનો તમાશો થાય છે. હવે કમિંગ બેક ટુ ધ રાહુલ ગાંધી પર કે જેમ બધા નેતાઓ બોલે એમ, જેમ અગર મિસ્ટર મોદી બોલ્યા હતા રેપ કેપિટલ, મેં અગ્રી કરી તું, આજે હું રાહુલ ગાંધી બોલું છું, અગ્રી કરું છું કે અત્યારે રેપ, હા, કારણ કે જ્યારે રેપ કેપિટલ, જ્યારે રાહુલ ગાંધી માટે જે રેપ ઇન ઇન્ડિયા થઈ રહ્યું છે સાહેબ, જેમણે સ્ટેટમેન્ટ આપ્યું એમના માટે લોકસભામાં એવું થયું છે, સ્મૃતિ રાણીએ ચોખ્ખું કીધું કે ભારતના પુરુષોને કહેવામાં આવે છે કે પુરુષો બળાત્કાર કરી રહ્યા છે. કારણ કે તમે હૈદરાબાદ જુઓ, ઉનામાં દીકરીને બાળી નાખી, એના રેપિસ્ટોને બેલ મળી, યાર સાહેબ એમાં પાછું ના મળતું, મગજ નહીં ચાલતું, બેલ કેવી રીતે મળી? એટલે નિશાન બોલવા દે એક જ મિનિટ, અને દીકરીને બાળી નાખી સાહેબ, હદબાર ચીજો જુઓ સાહેબ, આ છે હજી બીજા 4 કેસીસ છે આપણા અમદાવાદમાં જુઓ. તો ગુસ્સો હતો ને લોકસભામાં મહિલાઓનો, એટલે પોઈન્ટ હજી ગુસ્સામાં તો હજી બધું બહુ ગુસ્સો હતો, બહુ બોલે ગયું બળાત્કારની ઘટના માટેનો ગુસ્સો હતો. હવે એ તો સી અલ્ટિમેટલી જેને જે દુખે, એઝ અ ધીસ થિંગ મને એ દુખે છે કે મારી બહેનોનું અત્યારે એ વાત સત્ય છે કે અઢળક રેપો થઈ રહ્યા છે, ડેટા વધતો દેખાય છે, ઘટતો નથી દેખાતો. કોઈ બી પાર્ટીઓ, ફરી કહું છું કે કોઈ બી પાર્ટીઓ મારી બહેનોને ન્યાય નથી મળી રહ્યો.